તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા. આરોગ્ય પ્રધાન પહોંચ્યા હિંમતનગર સિવિલ હોસ્પિટલ. ચાંદીપુરા વાયરસને લઈને નિરીક્ષણ અર્થે હિંમતનગર પહોંચ્યા છે. ઋષિકેશ પટેલે અધિકારી અને ડોક્ટર સાથે સમીક્ષા બેઠક પણ કરશે. તો બીજી તરફ PICUમાં દાખલ બાળ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા પણ કરી. તો આ સાથે ચાંદીપુરા વાયરસને લઈને અધિકારી ડોક્ટર સાથે સમીક્ષા બેઠક કરશે ઋષિકેશ પટેલ. બેઠક કરશે PICUમાં દાખલ બાળ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા. તો ચાંદીપુરા વાયરસને લઈને નિરીક્ષણ અર્થે હિંમતનગર પહોંચ્યા. આરોગ્ય પ્રધાન પહોંચ્યા હિંમતનગર સિવિલ હોસ્પિટલ. તો ચાંદીપુરા વાયરસ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ઘણા બાળકોના મોત પણ થયા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ બીગા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, શું માહિતી? જી, ચાંદીપુરમ વાયરસ છે તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેસ છે તે વધુ જોવા મળી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલની અંદર અત્યાર સુધીમાં 6 જેટલા બાળકો છે તે બાળકોનો ચાંદીપુરમ વાયરસને કારણે મોતને ભેટ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકની અંદર વધુ નવા 5 કેસ નોંધાયા છે. ચાંદીપુરમ વાયરસ છે તે ચાંદીપુરમ વાયરસના કહેરને જોતા આજે ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. PICUની અંદર જે બાળ દર્દીઓ જે દાખલ છે તે બાળ દર્દીઓની મુલાકાત કરી હતી. તેઓના પરિવાર સાથે ઋષિકેશ પટેલે વાતચીત કરી હતી. ઋષિકેશ પટેલ જયારે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે તો તેમની સાથે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ સાથે પહોંચ્યા છે અને અત્યારે હાલ ઋષિકેશ પટેલ છે તે સિવિલ હોસ્પિટલના તબીબો સાથે વાતચીત કરી રહ્યા છે અને સમગ્ર જે ચાંદીપુરમ વાયરસ છે તે ચાંદીપુરમ વાયરસને લઈને તમામ માહિતી પણ એકત્રિત કરી રહ્યા છે અને આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે ઋષિકેશ પટેલની જે બંધબારણે કહી શકાય કે મીટિંગ પણ ચાલી રહી છે અને મીટિંગ કર્યા બાદ તે મીડિયાને સંબોધિત કરશે. પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક ચાંદીપુરમ વાયરસને લઈ આરોગ્ય તંત્ર છે, આરોગ્ય તંત્ર અને આરોગ્ય મંત્રી પણ હરકતમાં આવ્યા છે અને ઋષિકેશ પટેલ આજે હિંમતનગરની મુલાકાતે છે અને તેને લઈ આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યું છે અને આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે. પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર હાલ અત્યાર વિસ્તારની અંદર ચાંદીપુરમ વાયરસ છે 14 વર્ષથી ઓછી વયના જે બાળકો છે તે બાળકોને પોતાની ઝપેટમાં લેતો હોય છે અને તે ચાંદીપુરમ વાયરસની સામે લડત આપવા માટે ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર છે તે આરોગ્ય તંત્ર એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને હાલ પૂર ઝડપે સર્વેયર, દવા છંટકાવ જેવી વિવિધ કામગીરી છે તે કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિક આરોગ્ય વિભાગ છે તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને વિસ્તારની સર્વેયર અને બાળકોની સર્વેયરની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ચાંદીપુરમ વાયરસ છે તે ચાંદીપુરમની વાયરસની સામે લડત આપવા માટે આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ સક્ષમ બન્યું છે. પરંતુ હાલ ઋષિકેશ પટેલ છે તે ઋષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે અને ક્યાંક ને ક્યાંક ચાંદીપુરમ વાયરસ છે ચાંદીપુરમ વાયરસની અંદર જે દાખલ છે તે દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને ડોક્ટરો પાસેથી સંપૂર્ણ માહિતી છે તે એકત્રિત કરી રહ્યા છે. જી જી, બિલકુલ જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે ચાંદીપુરા વાયરસને લઈને નિરીક્ષણ અર્થે હિંમતનગર પહોંચ્યા ઋષિકેશ પટેલે અધિકારી અને ડોક્ટર સાથે બેઠક કરી સમીક્ષા બેઠક કરી છે.